સુરતની અંદર જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે કેન્દ્ર સરકાર તરફથી જે જાહેરાત કરી હતી કે 15-18 વર્ષના જે બાળકો છે તેમને વેક્સિન આપવાની જે કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની પણ જે અલગ અલગ સ્કૂલો છે તેની અંદર વેક્સિન સેન્ટરો જે શરૂ કર્યા છે અને વિદ્યાર્થીઓને સરળતાથી જે વેક્સિન આપી શકાય તે માટેની જે વ્યવસ્થા છે તે અહીંયા જે સુરત મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ 600 જેટલી જે સ્કૂલો છે તેની અંદર જે વિદ્યાર્થીઓને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની જે હેલ્થની જે ટીમ છે તે સ્કૂલોની અંદર જઈ અને જે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓને વારાફરતી જે વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર 50થી વધુ છેલ્લા એક અઠવાડિયાની અંદર વિદ્યાર્થીઓ જે સંક્રમિત થયા છે તેને ધ્યાનમાં રાખીને બાળકોને સરળતાથી જે વેક્સિન મળી રહી તે માટેની પાલિકા દ્વારા સ્કૂલોની અંદર સૌપ્રથમ જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વેક્સિન આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે મેડિકલની જે ટીમો છે તે મેડિકલની ટીમો પણ અહીંયા જે વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે, કારણ કે બાળકોની અંદર કોઈ વેક્સિન લીધા બાદ આડઅસર ન થાય તેને ધ્યાનમાં રાખીને. સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે કહી શકાય 2 લાખથી વધુ જ વિદ્યાર્થીઓ છે તેમને વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓને વેક્સિન લીધા પછી, ગયેલું વેક્સિન લીધા પછી કેટલું સુરક્ષિત અનુભવ કરો છો? સુરક્ષિત અનુભવ કરે છે, અમે લોકો સારું કે વેક્સિન મળી છે કોરોનાથી જ્યાં પ્રોટેક્ટ થશે, સારું ફીલ કરે છે કે વેક્સિન આવી છે. ફાધર મધર જ્યારે વેક્સિન લેતા હતા ત્યારે કેવું લાગતું હતું અને અત્યારે આજે વેક્સિન પોતે લીધી છે કેટલું સુરક્ષિત આવું માનશો અને સ્કૂલ અને કોલેજની અંદર? પ્રોટેક્ટ માનીશું કારણ કે વેક્સિન લીધી છે, એના પછી મા બાપા બી વેક્સિન લીધી છે તે બી પ્રોટેક્ટ રહેશે. જેટલી જોઈ શકાય છે વિદ્યાર્થીઓમાં પણ એક ખુશી જે કહી શકાય છે તે જોવા મળી છે. કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે વેક્સિન લીધી છે કેટલું સુરક્ષિત હવે લાગે છે? સારું લાગે છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓની વેક્સિન નથી, કેટલું સુરક્ષિત? સારું લાગે છે, સુરક્ષિત લાગે છે, કાંઈ એટલું દુખાતું બી નથી ને કાંઈ થતું નથી. જ્યારે વેક્સિન લેવાનું હતું કેવું ડર અનુભવતા હતા? કાંઈ એટલો ડર નહોતો, બસ એમ કે વેક્સિન પટે એટલે શાંતિ. વિદ્યાર્થીઓમાં પણ એક ખુશી જે જોવા મળી રહી છે. સુરતની અંદર 2 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમને વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા આજે કરવામાં આવી રહી છે અને સ્કૂલ સંચાલકો તરફથી પણ તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા આજે કરવામાં આવી રહી છે. તો સ્કૂલ સંચાલક છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, સ્કૂલોની અંદર કઈ રીતની વ્યવસ્થા કરી છે આપની સ્કૂલની અંદર બાળકોને સરળતાથી વેક્સિન મળી રહે? સ્કૂલની અંદર આપણે સ્લોટ વાઇઝ છોકરાઓને બોલાવ્યા છે, એટલે 9મા અને 10મા ધોરણમાં જે 15 વર્ષની ઉપરના છોકરા છે એ તમામ છોકરાઓને આપણે સ્લોટ વાઇઝ બોલાવેલા છે. સ્લોટ વાઇઝ બાળકો આવતા જ હશે અને વેક્સિનેશન એ પ્રમાણે થતું રહેશે. સાંજે 6 વાગ્યા સુધી વેક્સિનેશન આ રીતે ચાલવાનું છે, તો આપણે સ્લોટ વાઇઝ જ બધા છોકરાઓને બોલાવ્યા છે, એટલે એક સાથે ભીડ ભેગી ના થઈ જાય. સુરતની વાત કરીએ તો સુરતની ગઈકાલે પણ 160 જેટલા આજે કહી શકાય છે જે કોરોના કેસો આવ્યા છે અને કઈ અને કેટલા વાલીઓ છે, શું કહેશો વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી રહી છે, કેટલા હવે વિદ્યાર્થીઓ સુરક્ષિત અને માતા પિતા? પહેલાં તો નમસ્કાર, મારી ડોટર અહીંયા શારદા આયતન સ્કૂલમાં 10મા ધોરણમાં ભણે છે અને ખરેખર આ વેક્સિન આવી એનાથી અમને થોડી ચિંતા ઓછી થઈ ગઈ છે બાળકો માટે, કારણ કે પહેલાં સ્કૂલે મોકલવા માટે એમ થતું હતું કે શું થશે. અને ખરેખર હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું. થેન્ક યુ. જે રીતે જે વાલીઓ છે તે પણ નિશ્ચિંત થયા છે, બીજા કેટલાક વાલી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે, કેટલા સુરક્ષિત વિદ્યાર્થીઓ સાથે પણ વાલીઓ? સુરક્ષિત એટલે એમ કે વિદ્યાર્થીને રસી મુકાવી છે વેક્સિન, તો કોઈ ડર નથી એમ. એ લોકો ફ્રીલી ફરી શકે, બહાર બી જઈ શકે, તો બી આપણે કોઈ ટેન્શન નથી એમ. ને સારું છે કે સ્કૂલમાં વેક્સિનનું કાઉન્ટર રાખ્યું છે, તો એમ બીજે બધે જવાની કોઈ તકલીફ નથી. વાલીઓ સાથે આજે વિદ્યાર્થીઓ પણ એક ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જે કહી શકાય છે સુરત મહાનગરપાલિકા 6 દિવસની અંદર તમામ જે વિદ્યાર્થીઓ છે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની જે કામગીરી છે તે આજે શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર આ તમામ વિદ્યાર્થીઓને જે વેક્સિનેસ કરવા માટેની જે કામગીરી છે પાલિકાએ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.